મશીન શરૂ થઈ ગયું છે. ભાભી એમ કહેતા 5 કિલો હોય જોવી, 5 કિલો માં સેજ રહી ગયું. કેમ પણ કીધું લઈ ગઈ લોગો કરવા આવ્યા મને કઈ ગયા મંદિર માં છે, મંદિર માં જોતો, મંદિર માં થપ્પો દા પાડવાનો હોય. Hey guys, good morning. Welcome to our new vlog. જયસુમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર. તો સવારના 9 વાગી ગયા છે અને જો સપનાન ભાભી બે અત્યારે રસોઈ બનાવે છે, ભાખરી બનાવે છે અને સ્પેશિયલ ભાઈ માટે રોટલી બને છે. જો ભાઈને ભાભી બે રોટલી ખાઈ દો અને મમ્મી આ બાજુ મારા માટે રસોઈ રેડી કરી છે. બાકી કાલે પપ્પા મારા માટે પેંડા લાવેલા. આ બાજુ ભાખરી આવી ગઈ છે, ચાલો ફટાફટ જમી લઉં. અને હા મિત્રો, આજે દેશમાંથી મારા કાકાજી સસરા આવ્યા છે તો તમને યાદ આવી છે, સપના જાય છે, રોકાવ દિવસ જાય છે એટલે ઠેલા ને એવું નથી. મિત્રો 11:30 થઈ ગયા છે, અમે આવ્યા છે ડીમાર્ટમાં. કેટલી લાગી ગયા આમ કરી ડીમાર્ટમાં ખરીદી કરવા આવ્યા છે. આમ તો ખરીદી બહુ જાજી નથી કરવાની, થોડીક જ કરવાની છે, ફટાફટ કરીને જવાનું છે. આજ મારે યોગીરાજમાં જમવાનું છે, મને સસરા ન્યા એટલે 12:30 થયા છે, 1 વાગીને પહોંચી જવાનું. એ તમારે ખરીદી થાય ત્યારે જવાનું છો. હા હા, એટલે ફટાફટ હાલો. શું લેવું છે? આ ટ્રોલી લેવી છે. પછી એક શીટ આવે એમાં બેહવું છે. હેતા છે એક બાસ્કેટ લાવતો, એમાંથી એક કાઢી દેવો. હું પકડું, હાલો પકડું, જાઓ મમ્મી પાસે લઈ જાઓ. કયું બિસ્કિટ છે? બઢિયા. સાકર નથી, ખાંડ છે. એક જ ખાવાનું બસ. સમજો ભાભી ખાંડ ભરે છે. કેટલા કિલો ની છે થેલી? 5 કિલો. ઈ ચોખા છે, ચોખા નો ખવાય. મશીન શરૂ થઈ ગયું છે, ભાભી એમ કહેતા 5 કિલો હોય જોવી, 5 કિલો માં સેજ રહી ગયું. થોડીક નાખી દો એટલે 5 કિલો થઈ જાય. શરમાઈ ગયો આને જોઈને. ઉપર ચાલે વાતાવરણ ફરી ગયું ને, આમ શોપિંગ થઈ ગયું ને, એમ કીધું તું સસરા ને જમવાનું છે. સસરા જ અહિયાં હતા, એમાં મોડું થાય તો હવે મારે કઈ અંદર ખરીદી કરે છે ત્યાં તો અમે ઘરે પહોંચી જાય, ઘરે આરામથી પહોંચી જાઉં. બાકી ઉતાવળ હતી કે મહેમાન આવી જાય અને મોડું થાય, જમાય મોડા પડશે, જમાય મોડા પડે ત્યાં તો જમાય એ વેલા પોગી જાય એવું લાગે છે. એ લોકો હજી શોપિંગ કરે છે. હાલો ફાઇનલ એવા નીકળે છે, ખરીદી થઈ ગઈ છે. હવે તેમાંય વાંધો નથી, ઈ જેટલું પલળશે ને એટલું જ હું પલળશું. હા બેન, મંજિલ એક જ છે. બાકી આમ વાતાવરણ જોવો જોરદાર છે, કેટલું મસ્ત લાઈટ શરૂ છે. ભાભી આ સંત કૃપામાં શું લેવા આવ્યા છે? ચાલો જલેબી લઈ લઈ. જો 3 દુકાન ની 1 દુકાન છે ને, લાઈવ બનાવીને આપે છે ને જોરદાર. જો જલેબી માટે પેલા ટોકન લેવું પડે છે, ટોકન લઈ લીધું છે અને ફાઇનલ એવો જલેબી અહીંયા થી આપશે. ભાભી પાછા અંદર ગયા છે કે ટોકન લેવા? અમે કાશ્મીર ગયા ને ત્યાં આવું છે ને 10 રૂપિયા નું એક આખું આવું ટોપરું આપણને આપે. મીઠે અમને ત્યાં નવીન લાગી પણ આજ મેં અહીંયા જોઈ પાછી કાશ્મીર માં આવડું 10 રૂપિયા ની કે ટોપલું પણ
ચશ્મા વાળા ને આ પ્રોબ્લેમ બહુ રહી. એસી માં બહાર આવ્યો એટલે કાચ જો આવા થઈ જાય. બાપ ભાભી પાછા ગયા હતા અંદર, શું લીધું? ગુલાબ નો છોડ લાવ્યા હતા ને એ છોડ આટો માટી લેવા આવ્યા છે અમે અહિયાં. તો આ બાજુ જો માટી જ છે નકરી, છે ને ચારે બાજુ નકરી માટી. હવે કાળી માટી ને સારી માટી ગોતવાની છે. આમ જો આ બાજુ કાળી માટી મળી ગઈ છે, પપ્પા ભરે છે. બાકી આ બાજુ ઘણી માટી છે. જો અસલીમાં અહીંયા બિલ્ડિંગ બને છે એટલે ડોબરા ગળાય ને તો એ બધી માટી અહીંયા નાખેલી છે. તો ગાઈસ ફાઇનલી માટી લઈને ઘરે પહોંચી ગયા છીએ અને બહુ જ ગરમી થાય છે, બહુ બહુ બફારો થાય છે, વરસાદ આવશે જોરદાર. જો આ માટી જાય છે અંદર અને આ ગુલાબ વાવન છે અને ગુલાબમાં જો મસ્ત ફૂલ પણ આવેલા જ છે. સમજો પ્લાસ્ટિક કાઢે છે અને હજી પ્રોબ્લેમ એ છે કે એ માટીનું કુંડું એ સેજ મોટું છે અને આનું નાળચું નાનું છે એટલે જે આજુબાજુ માટી કાઢવી પડશે. એક બાજુથી જ કાપો જ્યાં મૂળિયા ન દેખાતા અહીંયાથી. ફાઇનલી ગઈ જ આવે છે અહીંયાની મૂળ જગ્યાએ. એ જ તો હવે તુલસીનો વારો છે. તુલસી રોપવાનું જો એના માટે સ્પેશિયલ કુંડું જ છે. આ બાજુ એ તુલસીનું પ્લાસ્ટિક કટ થઈ છે. બસ હવે આજુબાજુ માટી નાખી દે એટલે જો તુલસી પણ રોપાઈ ગયા. તો ગઈ ફાઇનલી જો તુલસી આવી ગયા છે એની જગ્યાએ. જો ઉપરથી મસ્ત પાણી નાખી દે. જો ફાઇનલી આમાંય તે પાણી નાખી દીધું. હજી તો અંદર બેસશે માટી, અંદર ઘણી જગ્યા છે. ગાઈઝ એટલું બધું અત્યારથી બેસી ગયું. જો પાણી નાખે ને તે જો હજી પાછું પાણી નાખે છે. જોવી હવે ઓહો ઘણું બેસી ગયું. તો મિત્રો વૃક્ષારોપણ થઈ ગયું છે અને સાંજના 7 વાગી ગયા છે. અમે ઓફિસથી ઘરે આવીએ એવા અને હા તો જો હેતાંશ અને હેતાંશના પપ્પા એ બે સંતા કુકડી રમે છે તો ચાલો ફટાફટ જોવી. પપ્પા હંતાઈ ગયા વીએ. તો હેતાંશ દાવ દાવા ગયો છે અને પપ્પા હંતાઈ ગયા છે. હા હંતાઈ ગયા ગયું તો તેને ક્યાં હંતાવાનું કીધું તું? ગુડ 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 ગુડ. પપ્પા કઈ ગયા? જોઈ લે જોઈ લે, આમાં કઈ નક્કી ન હોય. તો ક્યાં છે પપ્પા? હું કઉ દાદા રૂમમાં. લે અહિયાં નથી. પપ્પા કઈ ગયા? મંદિરમાં છે, મંદિરમાં જોતો, મંદિરમાં થપ્પો દા પાડવાનો હોય. આમ જોવો મીઠાઈ ની સાથે બીજી વસ્તુ છે. ભાભી આ શું છે બીજું ચોરસ ચોરસ? ખાવાનું
એમ બોલે બોલ તો ખરા જોઈ જા કેમ ખબર પડી તમ દરવાજો તો નામ કરન કે મિત્રો આજનો સવાલ પૂછી લઉં ઈ પહેલા ભાભી આજનો ઉપચાર કહી દેશે ચાલો તો ભાભીને ઉપચાર પૂછી લઈએ ભાભી આજનો ઉપચાર શું છે ધાણાને જવના લોટ સાથે મિક્સ કરીને લગાવવાથી સોજો દૂર થાય છે ગળાને કીડી કવડી ગઈ હોય મધમાખી કવડી ગઈ હોય વાગી ગયું હોય સોજો આવી ગયું હોય તો એવું જુએ તો તાત્કાલિક તો કોટવા ક્યાં જવું તો લોટ તો ઘરે હોય ધાણા ઘરે હોય મિક્સ કરીને લગાવી દેવાનો એટલે સોજો મસ્ત બેસી જાય અને આવો સારું થઈ જાય વાહ મસ્ત ઉપચાર આપ્યો અને જો હું મારો સવાલ પૂછી લઉં છું ભારતમાં ચલણી નોટમાં કઈ નોટ એવી છે કે એના ઉપર ગાંધીજીનો ફોટો નથી બરાબર મોસ્ટ ઓફલી લોકો એ નોટ જોઈએ છે તો કઈ નોટ ઉપર ગાંધીજીનો ફોટો નથી ફટાફટ કોમેન્ટ કરો રામેશ્વરની જે શિવલિંગનું જે સ્થાપન કર્યું છે ને ત્યાં છે ને બે શિવલિંગ છે આપણને નથી ખબર કે ત્યાં બે શિવલિંગ છે તો એમાં રામ અને સીતા ત્યાં હતા અને શિવલિંગ સ્થાપિત કરવા માટે કાંઈક ભગવાને કાંઈક એનું ફળ આપ્યું ની રીતને કાંઈક ભગવાન પ્રસન્ન થયા ને સ્થાપિત કરવાનું હતું તો એ કહે કે હિમાલયમાંથી શિવલિંગ આવે એમ કે હિમાલયમાંથી કે શિવલિંગ લેવા કોણ છે કોણ ઉચકાવે એમ અને એ પાછા શંકર ભગવાન હસ્તક આપે તો જ લેવાની કે લાંબ લઈને નહીં લઈ આવવાની તો હનુમાન દાદાને છે ને લેવા મોકલા શિવલિંગ તો ત્યાં છે ને શંકરજી ભોળાનાથ નહોતા એ બહાર ગયા હતા ગમીને ક્યાંક ગયા હશે કે તે હનુમાન દાદાને ફટા ઉતાવળે કે મુહૂર્ત જોઈએ ને કે મુહૂર્ત ભાઈ ન જાય ને એ પ્રમાણે છે ને શિવલિંગ લાવવાનું તો રામ અને સીતાએ એવું કહ્યું કે આપણે મુહૂર્ત સાચવવા માટે તો એ કે આપણે તે સાચવી લેવું પછી તે મુહૂર્ત જો આજ ઘરે મહેમાન છે ને તો વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે વણેલા ગાંઠિયા જલેબી ફ્રેન્ચ ફ્રાઈ કઢી કાંદા સલાડ છાશ મિત્રો સૌથી વધુ એતાજ મારતો હોય તે મને મારતો હોય કેમ કે મારા કામ એવા હોય તો આ તમે વિડીયો જો હું દોડદાયો થવા ગયો તો અને એવો બોલ્યો ને એવો મેળા જ મને તો માત જવા દઈએ આખો વિડીયો જોવો તો તમને મજા આવશે એટલે સાનમાનું બેહાય બહુ દોડદાયો ન થવાય એવું કે બધા તે હું સાનમાનું ન બેઠો તે જો આમ માર્યો તો વિડીયો જોઈ આવું બાકી મળશું કાલે સવારે 9 વાગે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય હરિ